અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી મધુવન રેસિડેન્સીમાં બિલ્ડરો દ્વારા બ્રોશરમાં બતાવાયેલી સુવિધાઓ નહીં આપવામાં આવતા પ્રમુખે અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે. રેસિડેન્સીના બિલ્ડરો દ્વારા વેચેલા મકાનોમાં ઉઘરાવવામાં આવેલા મેન્ટેનન્સ ફંડની રકમ પણ સોસાયટીને નહીં અપાતા સોસાયટીના પ્રમુખ સહિત રહીશો રોષે ભરાયા છે અને આગામી દિવસોમાં બિલ્ડર દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો સોસાયટીમાં રહેતા 300 જેટલા લોકો પરિવાર સાથે આ આંદોલનમાં જોડાઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મોડાસા ખાતે આવેલી મધુવન રેસિડેન્સીમાં 300 જેટલા પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે ત્યારે આ રેસિડેન્સીના બિલ્ડરો દ્વારા બ્રોશરમાં બતાવવામાં આવેલી સુવિધાઓ આપી નથી, જેને લઈને સોસાયટીના રહીશો રોષે ભરાયા છે. સોસાયટીના રહીશો સહિત પ્રમુખે આ મુદ્દે અન્નજળનો ત્યાગ કરી છેલ્લા 2 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. સોસાયટીના પ્રમુખે બિલ્ડરો દ્વારા મકાનો વેચતા સમયે લીધેલી મેન્ટેનન્સની રકમ ચાવ કરી જઈ સોસાયટીને નહીં સોંપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે હાલ સોસાયટીમાં લાઇટ બિલ ભરવાના પણ ફાંફા પડી ગયા છે. આગામી દિવસોમાં બિલ્ડર દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો સોસાયટીમાં રહેતા 300 જેટલા લોકો પરિવાર સાથે આ આંદોલનમાં જોડાઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સૂચિત કારોબારી સભ્ય અને આજનો પ્રમુખ પણ ખરો, હવે અમારું અનશન પર ઉતરવાનો મુખ્ય હેતુ એ છે સાહેબ, અને કારણ પણ એ છે કે જે બિલ્ડરો દ્વારા અમને મકાન પ્રોવાઈડ કરવામાં આવ્યું અને એ વખતે અમને જે પ્રોમિસ આપવામાં આવ્યું કે તમને આટલી આટલી સુવિધાઓ જે તે સમયે તમને આપી દઈશું, પણ 6 વર્ષ વીતી ગયા પછી પણ એ માની કોઈ પણ સુવિધા સોસાયટીને કોઈ પણ રહીશીને મળેલ નથી. એ સેવાઓ સત્વરે ચાલુ થાય અને સંપૂર્ણ એ લોકો મને બાય નોટરીરાઇઝ પૂર્ણ કરી આપે ત્યાં સુધી મારા અનશન ચાલુ રહેશે. અને અનશન ચાલુ કરતો મારી જાનમાલનું કોઈ નુકસાન થાય એની પણ સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત બંને બિલ્ડર શ્રી બેન શ્રી દેવિકાબેન શેઠ તથા ઉપાધ્યાય અર્ચનાબેન અથવા તો એમના હસબન્ડનું નામ લઈને જોઈએ તો અર્ચનાબેન જોશી, જે હેતનકુમાર જે માધવ ફ્લેટ અહીંયા બાજુમાં જ રહે છે, અને બેન દેવિકાબેન અમદાવાદ ખાતે રહે છે, એમનો વારંવાર અમે ટેલિફોન પર સંપર્ક કર્યો. 5 ઓક્ટોબરથી કોન્ટેક્ટ કરું છું છતાં પણ એમનો રિસ્પોન્સ શૂન્ય છે, કશો જ મને જવાબ મળતો નથી. મેં આ અંગેની અનશન અંગેની જાણ માનનીય કલેક્ટર સાહેબ શ્રી, DDO સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, DSP ઓફિસ, ત્યાર પછી TDO સાહેબ અને સબરપુર મારું જે પોલીસ સ્ટેશન લાગે છે એ PSIની પણ જાણ કરેલી છે અને મારા ગ્રામ પંચાયતના તલાટીની પણ ટેલિફોન અમે જાણકારી આપેલી છે. મારી સોસાયટીની અંદર જે બિલ્ડરોનો જે અમારો જે બ્રાઉઝરનો જે પ્રશ્ન છે એ બ્રાઉઝરને જે અમારી પ્રમાણે જે માગણીઓ છે માગણીઓ આ છ વર્ષ થયા સુધી એક પણ માગણી સંતોષાઈ નથી. વારંવાર મૌખિક રજૂઆતો પણ કરી છે બિલ્ડર સાથે પણ એ અમારા જોડે માગણીઓ સંતોષ નથી. અને છેલ્લા 2 દિવસથી અમારું જે સોસાયટીનું જે લાઇટ બિલ છે 65,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું હતું અને 2 દિવસ અગાઉ અમારું લાઇટનું કનેક્શન કપાઈ ગયેલ છે, જેથી આ મધુવન સોસાયટી અંદર 150 પરિવાર પાણી વગર 2 દિવસથી જે તરસી રહ્યા છે. અને એની માગણીને અનુસંધાને અને બીજી ઘણી બધી અમારી માગણીઓ બ્રાઉઝર પ્રમાણે છે એ માગણીઓ લઈને અમારા કારોબારીના જે પ્રમુખશ્રી છે એ પ્રમુખશ્રી છેલ્લા આપણા ગઈકાલ 12 કલાકથી અહીંયા અનશન પર ઉતરેલા છે, પાણી અને અન્નનો ત્યાગ કરેલ છે. અને તેમની બાબતે તેમના અનશન બાબતે અમે તમામ કારોબારી સભ્ય અને મધુવન સોસાયટીના રહીશો અમે એમને સહકાર આપીએ છીએ. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.